નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પનીર વિશે. મિત્રો, પનીર વિશે તો બધા જ લોકો જાણતા હોય છે, તો આજના વિડીયોમાં હું તમને એના ફાયદા અને એની અંદર કયા કયા તત્વો રહેલા છે અને એની સાઈડ ઇફેક્ટ એના વિશે વાત કરવાનું છું. તો તમે આ મારો વિડીયો છેલ્લે સીધું જોજો. મિત્રો, વાત કરીએ તો હુ ડઝ નોટ લાઇક પનીર ઇન ઇન્ડિયા. મિત્રો, પનીર કોને ન ગમે? અને મિત્રો, વાત કરીએ તો ઇન ઇન્ડિયા ઇટ્સ અ પાર્ટ ઓફ એવરી ફેસ્ટિવલ થાળી. કોઈ પણ તહેવારની થાળી હોય એટલે એની અંદર પનીરનું શાક તો હોય ને હોય. અને વાત કરીએ તો ઇન્ડિયા ઇઝ અ એગ્રીકલ્ચર લેન્ડ એન્ડ ઇઝ ધ લાર્જેસ્ટ મિલ્ક પ્રોડ્યુસિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એન્ડ મિલ્ક ઇઝ અ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ અ વેજીટેરિયન ડાયટ એઝ અ એસેન્શિયલ સોર્સ ઓફ પ્રોટીન. અને મિત્રો, વેરિયસ મિલ્ક પ્રોડક્ટ્સ આર અવેલેબલ એન્ડ વન સચ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ ઇઝ પનીર. મિત્રો, હવે આપણે વાત કરીએ તો પનીરની અંદર કયા કયા તત્વો રહેલા હોય છે અને પનીર ખાવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. તો મિત્રો, પનીર ઇઝ અ ગુડ સોર્સ ઓફ સેલેનિયમ એન્ડ એસેન્શિયલ મિનરલ વિથ એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી. મિત્રો, પનીરની અંદર સેલેનિયમ નામનું તત્વ હોય છે અને એની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે. એટલે શું કરે છે કે આપણા શરીરની અંદરથી જે ખરાબ તત્વો છે, જેને આપણે કહીએ છીએ ફ્રી રેડિકલ, તો એ ખરાબ તત્વોને બહાર નીકાળવાનું કામ કરે છે અને એ તત્વનું નામ છે મિત્રો સેલેનિયમ. મિત્રો, પનીર ઇઝ અ ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ પ્રોવાઇડિંગ એપ્રોક્સિમેટલી 208 મિલીગ્રામ્સ પર 100 ગ્રામ્સ. મિત્રો, એ કેલ્શિયમનો ભરપૂર સોર્સ કહેવાય છે. એટલે જો આપણે પનીર ખાઈએ તો આપણને, જો તમે 100 ગ્રામ પનીર ખાઓ છો તો તમને 208 મિલીગ્રામ અંદરથી કેલ્શિયમ મળે છે. મિત્રો, પનીર ઇઝ અ ગુડ સોર્સ ઓફ વિટામિન B12 વિચ ઇઝ એસેન્શિયલ ફોર રેડ બ્લડ સેલ પ્રોડક્શન. મિત્રો, પનીરની અંદર સારી માત્રામાં વિટામિન B12 હોય છે. અને અત્યારે આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને વિટામિન B12ની ઉણપ હોય છે. અને મિત્રો, આ વિટામિન B12ની જે હોય છે ઉણપ, અને એના લીધે ઘણા લોકોને કમર દુખતા હોય છે, પગના તળિયા બળતા હોય છે, પગ દુખતા હોય છે, એ ઘણા બધા પ્રશ્નો એ વિટામિન B12ની ઉણપથી થતા હોય છે. તો મિત્રો, તમે પનીર ખાઓ છો તો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન B12 હોય છે. પણ પનીર જે તમે લો છો એ દૂધનું બનેલું હોવું જોઈએ. મિત્રો, પનીર ઇઝ રીચ ઇન ફોસ્ફરસ વિથ એપ્રોક્સિમેટલી 138 મિલીગ્રામ્સ પર 100 ગ્રામ. મિત્રો, એની અંદર ફોસ્ફરસ ઘણી સારી માત્રામાં હોય છે અને એના પણ ઘણા બધા ફાયદા છે. મિત્રો, પનીર ઇઝ લો ઇન કાર્બોહાઈડ્રેટ મેકિંગ ઇટ એ સ્યુટેબલ ઓપ્શન ફોર ધોઝ ફોલોઈંગ અ લો કાર્બ ડાયટ. મિત્રો, એની અંદર કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે. મિત્રો, પનીર ઇઝ અ વર્સેટાઇલ ચીઝ ધેટ કેન બી યુઝ ઇન વેરાયટી ઓફ ડિશીઝ ઇન્કલુડિંગ કરીઝ, ડેઝર્ટ એન્ડ સ્નેક્સ. મિત્રો, હવે આપણે એની વાત કરીએ તો એની અંદર કયા કયા પોષક તત્વો હોય છે અને કેટલી માત્રામાં હોય છે. તો મિત્રો, એની અંદર 100 ગ્રામ, આપણે 100 ગ્રામ પનીર વિશે વાત કરીએ તો એની અંદર એનર્જી 323 કેલરી હોય છે. કાર્બોહાઈડ્રેટ 5 ગ્રામ હોય છે. એની અંદર ફેટ 27 ગ્રામ હોય છે. એની અંદર પ્રોટીન 15 ગ્રામ, એટલે પનીરને પ્રોટીનનો સોર્સ પણ કહેવામાં આવે છે. એની અંદર આયરન 0.9 મિલીગ્રામ હોય છે. કેલ્શિયમ કે પોટેશિયમ 63 મિલીગ્રામ હોય છે. કોપર હોય છે, ફોસ્ફરસ, ઝીંક, મેગ્નેશિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, વિટામિન એ, તમને કીધું પ્રમાણે વિટામિન B12, અંદર વિટામિન B9, વિટામિન B7, વિટામિન B6, વિટામિન B5, વિટામિન B3, વિટામિન B2 અને વિટામિન B1 હોય છે. મિત્રો, હવે એની પ્રોપર્ટી વિશે વાત કરીએ તો તમને કીધું એ પ્રમાણે ઇટ ઇઝ અ એન્ટી ઓક્સિડન્ટ. બીજી છે પ્રોપર્ટી તો ઇટ બુસ્ટ ઇમ્યુનિટી, એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને બુસ્ટ કરવાનું કામ કરે છે. ત્રીજી પ્રોપર્ટી છે ઇટ હેલ્પ ઇન ડાયજેશન, એટલે કે પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. ઇટ રિડ્યુસ કેન્સર રિસ્ક. ઇટ સ્ટ્રેન્થન ધ બોન્સ, કારણ કે એની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જેથી આપણા બોનને સ્ટ્રેન્થ કરવાનું કામ કરે છે. ઇટ લોઅર બોડી વેઇટ, એ તમારા બોડી વેઇટને પણ ઓછું કરવામાં હેલ્પ કરી શકે છે. ઇટ બેનિફિટ કિડની હેલ્થ, આપણી કિડનીની હેલ્થને પણ એ બેનિફિટ કરી શકે છે. ઇટ હેવ સ્ટ્રેસ
રિલીવિંગ પ્રોપર્ટી અને ઇટ મે બ્લડ પ્રેશર લોવરિંગ પ્રોપર્ટી. મિત્રો આટલી બધી એની અંદર પ્રોપર્ટી હોય છે. હવે મિત્રો એના યુઝ એટલે કે એના ફાયદાની વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર ફોર બોન હેલ્થ. તમને વાત કરીએ પ્રમાણે પનીર મે બી અ રીચ સોર્સ ઓફ કેલ્શિયમ. એની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જેથી આપણા બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજો ફાયદાની વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર ફોર બ્લેડર સ્ટોન્સ. મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર ફોર ઇમ્યુનિટી, એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. એની પાછળનું કારણ એ છે કે ઇટ ઇઝ અ રીચ સોર્સ ઓફ વિટામિન પ્રોટીન એન્ડ મિનરલ્સ. મિત્રો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર ફોર બ્લડ પ્રેશર. મિત્રો વાત કરીએ તો પનીર ઇઝ અ રીચ સોર્સ ઓફ પ્રોટીન એન્ડ ન્યુટ્રિશન. અને મિત્રો એની અંદર વાત કરીએ તો પોટેશિયમ મેગ્નેશિયમ એન્ડ કેલ્શિયમ હોય છે અને ધીસ મે પ્લે અ સેન્ટ્રલ રોલ ઇન રેગ્યુલેટિંગ એન્ડ લોવરિંગ હાઈ બ્લડ પ્રેશર. મિત્રો પાંચમા નંબરના ફાયદાની વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર ફોર વેઇટ લોસ. મિત્રો કારણ કે એની અંદર હેલ્ધી ફેટ્સ હોય છે અને પ્રોટીન્સ હોય છે અને એની અંદર લો કાર્બોહાઈડ્રેટ હોય છે તો વિચ માઇટ બી અ હેલ્ધી ચોઇસ ફોર પીપલ લુકિંગ ટુ લુઝ વેઇટ. મિત્રો વાત કરીએ તો પોટેન્શિયલ યુઝ ઓફ પનીર, તો પનીર કન્ટેન્સ કેલ્શિયમ ડેટ માઇટ વર્ક અગેન્સ્ટ ટૂથ ડીકે ઇન ચિલ્ડ્રન. મિત્રો જે બાળકોમાં જે દાંતનો ડીકેનો જે પ્રોબ્લેમ હોય છે ટૂથ ડીકે, તો એની અંદર એ ફાયદો આપે છે. પનીર મે કન્ટેન એસેન્શિયલ મિનરલ્સ ડેટ માઇટ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ડેવલપિંગ હાર્ટ ડિઝીઝ. ઇટ મે પ્રોવાઈડ અ ગુડ અમાઉન્ટ ઓફ ન્યુટ્રિયન્સ ટુ ચિલ્ડ્રન સફરિંગ ફ્રોમ માલ ન્યુટ્રિશન. મિત્રો આગળ વાત કરીએ તો પનીર બેનિફિટ્સ ફોર સ્કિન, મે પ્રોવાઈડ ઇનફ ન્યુટ્રિયન્ટ ટુ યોર સ્કિન ટુ કીપ ઇટ રિંકલ ફ્રી એન્ડ ઇટ મે ઓલ્સો મેન્ટેન યોર હેર્સ સ્ટ્રેન્થ એન્ડ બ્રાઇટનેસ. મિત્રો પનીર ઇઝ અ ગુડ સોર્સ ઓફ મેગ્નેશિયમ એન્ડ ફોસ્ફરસ વિચ મે એન્હાન્સ ધ હેલ્ધી ડાયજેશન એન્ડ એક્સ્ક્રીશન પ્રોસેસ. મિત્રો ઇટ ઇઝ અ રીચ ઇન મિનરલ લાઇક ઝીંક મેગ્નેશિયમ એન્ડ પોટેશિયમ, તો ઇટ માઇટ રિડ્યુસ મસલ ક્રેમ્પ્સ. પ્રિકોશન્સ ટુ ટેક વિથ પનીર. પનીર મે બી એન આઈડિયલ ફૂડ ફોર પ્રેગ્નન્ટ એન્ડ બ્રેસ્ટ ફીડિંગ વુમન. હાઉએવર વુમન એટ ધીસ સ્ટેજ મસ્ટ કન્સલ્ટ ધેર ડોક્ટર્સ બિફોર હેવિંગ ઇટ. પનીર મે બી ન્યુટ્રિશિયસ ફોર ગ્રોઈંગ ચિલ્ડ્રન એન્ડ એડલ્ટ્સ. હાઉએવર ઇફ દે આર લેક્ટોઝ ઇન્ટોલરન્ટ એવોઇડ ગિવિંગ ધેમ પનીર. બિફોર બાઇંગ પનીર ચેક ઇટ્સ ક્વોલિટી, એન્શ્યોર ઇટ ઇઝ ક્લીન ફર્મ એન્ડ સ્પોન્જી વિથ અ પ્લીઝન્ટ ઓર્ડર એન્ડ વિધાઉટ એની ડિસકલરેશન એન્ડ ઇમ્પ્યોરિટીઝ. યુ શુડ નોટ યુઝ પનીર ટુ સેલ્ફ મેડિકેટ ઓન યોર ઓન. ઇટ ઇઝ નેસેસરી ટુ કન્સલ્ટ અ ડોક્ટર એન્ડ હેવ ઇટ ઇફ રિકમેન્ડેડ. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.